દક્ષિણા કે વસ્ત્ર પ્રદાન કરે છે ત્યારે ભાઈ બહેન વચ્ચે કોઈ પણ નર નારી વચ્ચેના નિર્મળ પ્રેમની મધુરતા જળવાઈ રહે તેવા ઉદ્દેશથી આ ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવે છે. ભાઈ બીજ અથવા કાર્તક સુદ હિન્દુ પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ છે, જ્યારે શુક્ર સંવત મુજબ વર્ષના આઠમા મહિનાનો બીજો દિવસ છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુભર્યા જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે. ગુજરાતમાં આ દિવસે બહેન ભાઈને પોતાના ઘેર ભોજન માટે આમંત્રણ પાઠવી ઉજવાતો હોય છે. ભાઈબીજનો તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોવા, પશ્ચિમ બંગાળ, કર્ણાટકમાં વધારે લોકપ્રિય છે, ત્યારે પૌરાણિક કથા મુજબ યમુના અને યમની બહેન ગણવામાં આવે છે અને આ દિવસે યમરાજ બહેન યમુનાને ત્યાં ભોજન માટે ગયા હતા એવી માન્યતા છે. ત્યારથી જ આ પર્વ માનવામાં આવે છે. ભાઈબીજ એ એવો તહેવાર છે જેમાં સુગંધ છે, જેમાં ભાઈ બહેનના મીઠા સંબંધોની ખુશ્બુ આવે છે. આ એ તહેવાર છે જે કર્તવ્ય અને મંગલ કામનાનું અને માન્યતા ધરાવે છે, જેને કેટલા સંબંધોને અતૂટ બંધનોમાં બાંધી મૂક્યા છે. ભાઈની સલામતી માટે અને લાંબા આયુષ્ય માટે જાણે કેટલા વર્ષોથી આ તહેવાર બહેનો મનાવતી આવે છે. ધર્મ, ભાષા અને બંધનોથી અલગ ભાઈ બીજનો તહેવાર કોઈનો બંધક હોય તો ફક્ત ભાવનાઓની અને ભાઈ બહેનની પવિત્ર જોડીનો આજે ભાઈ બીજ એટલે ત્રયમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે યમરાજે પોતાની બહેન યમિનીને ઘરે ભોજને કરેલું અને બે વરદાન પણ આપ્યા હતા. એક તો દર વર્ષે આજના દિવસે ભાઈ પોતાની બહેનને ઘરે જમવા જશે અને ભાઈ બહેનને ભેટ આપશે. બીજું વરદાન એ આપ્યું હતું કે આજના દિવસે કોઈ પણ ભાઈનું અપમૃત્યુ નહીં થાય. જે ભાઈઓ ભાઈબીજના દિવસે પોતાની બહેનને ત્યાં જમશે તે નરક બારણું નહીં જુએ. ભાઈ રોગી હોય અથવા તો બહેનના ઘરે જવાનું ના બને તો આ ભાઈબીજની વાર્તાનું સ્મરણ કરીને પણ ભોજન કર્યા પછી પણ ફળ મળે છે એવી માન્યતા રહેલી છે. બહેન ભાઈને પોતાના ઘેર જમવા બોલાવે છે, ભાઈ બહેનના ઘરે જમવા જાય છે. આગળના દિવસોમાં ગળ્યું બહુ ખાધું હોવાથી આ દિવસે ખીચડી, કઢી, શાક અને રોટલી તેમજ મીઠાઈ વગેરેનું ખૂબ મહત્ત્વ છે. આ દિવસે પોતાના ભાઈને મનગમતી રસોઈ બનાવીને બહેન અહેસાસ કરાવે છે કે આજે પણ ભાઈ બહેનના પ્રત્યે એટલો જ પ્રેમ છે અને ભાઈ પણ બહેનના પ્રેમને સમજીને તેને ખુશ કરવા માટે તેને મનપસંદ ભેટ આપે છે. ભેટની કિંમત મહત્ત્વની નથી હોતી, મહત્ત્વનું તો એ હોય છે કે ભાઈનું બહેનના ઘરે આગમન. બહેન તો પિયર અવારનવાર જતી હોય છે પણ ભાઈનું પરિવાર સહિત જવું એવું તો કોઈ પ્રસંગ હોય ત્યારે જ બને છે. પૌરાણિક કથાઓ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણ અને પત્ની છાત્રાયની પુત્રી યમુનાએ તેના ભાઈ યમરાજને પોતાના ઘરે જમવા બોલાવીને ભાઈનો સત્કાર કર્યો હતો. આ કારણે જ ભાઈ બીજની યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે જીવનભર બહેનનું રક્ષણ કરવાની ભાઈની પવિત્ર ફરજ હોય છે અને આવી ભાવનાની સાથે જ આ ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવે છે. ત્યારે ભાઈ બીજના ત્યારે યમરાજ અને તેમની બહેન યમુનાનો તહેવાર પણ કહેવામાં આવે છે. ત્યારે યમુનાએ ભાઈ યમુનાને આશીર્વાદ આપતા કહ્યું છે કે તારા કોઈ કાંઠે ભાઈ બીજના દિવસે જે ભાઈ બહેન સાથે સ્નાન કરશે તેમનું હું કષ્ટ નહીં આપું. આમ પણ લોકોની માન્યતા છે કે દીકરીના ઘરે વધુ ન જવાય, ન ખવાય વગેરેને કારણે પણ પિયરિયાઓ કારણ વગર જવાનું ટાળતા હોય છે. આ ધાર્મિક પરંપરાને કારણે બહેન હકતી ભાઈને પોતાના ઘરે જમવા બોલાવી શકે છે. રક્ષાબંધનના દિવસે દરેક બહેન અને ભાઈને ઘરે જવાનો અધિકાર મળે છે અને ભાઈ બીજના દિવસે ભાઈને બહેનની ઘરે જવાનું. આ બંધનની વચ્ચે આ બંને તહેવારો દરમિયાન કોઈ પણ વિઘ્ન આવી શકતું નથી એવી માન્યતા છે કે ભાઈ બહેનનું સરખું જ મહત્ત્વ છે, કોઈને અન્યાય નહીં. આવા તહેવારને કારણે જ ભાઈ બહેનનો પ્રેમ વધુ મજબૂત બનતો જાય છે. ઋગ્વેદના દસમા મંડળમાં યમ યમીનો સંવાદ છે. યમ યમીના જોડકા ભાઈ બહેન છે, આમ છતાં બહેન યમી પોતાના ભાઈ યમ સાથે પરણવા માંગે છે, પરંતુ ભાઈ યમે વિરોધ કરીને આવા અનૈતિક સંબંધને સ્વીકાર્યો નહીં. છેવટે યમીએ ભાઈની વાત સ્વીકારી, ભાઈ યમીને બહેન યમીને આમંત્રણ આપીને ભોજન કરાવ્યું. બંને ભાઈ બહેનના પ્રેમની ભાવના દ્રઢ થઈ. એ દિવસ હતો કાર્તિક સુદ બીજ. ત્યારથી સમાજમાં ભાઈ બીજની ઉજવણીની શરૂઆત થઈ હતી. ભાઈ દૂજ ભાઈ બહેન પ્રેમનો પ્રતીક કહેવાય છે. આ તહેવાર બહેનો તેમના ભાઈના ઘરે આમંત્રણ આપે છે અને તેમને તિલક કરે છે અને આરતી લઈને ખોરાક આપે છે, તેમને દીર્ઘાયુષ્ય માટે ઈચ્છા રાખે છે. ભાઈ બીજના દિવસે બહેનો તેમના ભાઈને ઘરે આમંત્રણ આપે છે અને તેમને તિલક અને આરતી લઈને ખોરાક આપે છે, તેમને દીર્ઘાયુષ્ય માટે ઈચ્છા રાખો તેમજ બદલામાં ભાઈઓ બહેનને બચાવવા તેમજ ભેટો આપવાનું વચન આપે છે. તે સમયે ભાઈ બહેન એકબીજાના સાથે મળી શકતા નથી ત્યારે ભાઈ બહેનની દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરે છે.
બહેનને બચાવવા ભાઈ પણ પ્રતિજ્ઞા લે છે. ત્યારે બહેન ભગવાનની જેમ ભાઈ બીજે કાર્તિક માસના બીજા દિવસે ઉજવવામાં આવે છે. ભાઈ દ્રીને ભાતૃત્વની દેરાતા પણ કહેવામાં આવે છે. જો બહેનનો આ દિવસે ભાઈઓને ચોખા આપે છે તો તે ભાઈની ઉંમર વધે છે. આ દિવસે બહેનના ઘરે ભોજન લેવાનું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. બ્યુરો રિપોર્ટ. આજના સ્પેશિયલ રિપોર્ટમાં આ સાટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર. ભાઈ દૂજની આપ સૌને હાર્દિક શુભકામના.